તલાલાના ગલિયાવડ ગામે તલાલા પાલિકાના ગટર પાણી માટેના સુએજ પ્લાન્ટ સ્થાપવા સામે ગ્રામજનોમાં ઉઠ્યો વિરોધનો વંટોળ. શહેરમાં પ્રદૂષણ ગામડાઓમાં ઠાલવવાના મુદ્દે જનનો આક્રોશ જોવા મળ્યો. તલાલા પાલિકા દ્વારા ગામની જમીન સંપાદન કરવા કાર્યવાહી થતાં ગ્રામજનોમાં રોષ. શહેરનો કચરો ગામડામાં કેમ? આ દ્રશ્ય છે ગીર સોમનાથ જિલ્લાના તલાલા તાલુકાના હિરણ નદીના કાંઠે આવેલા ગલિયાવડ ગામના. અહીં ગ્રામજનો તલાલા નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે આક્રોશ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે. ગ્રામજનોનો વિરોધ પણ ક્યાંક વ્યાજબી હોવાનું જોવાઈ રહ્યું છે. હાલ તલાલા નગરપાલિકા શહેરી વિસ્તારનું ગટરનું ગંદુ પાણી હિરણ નદીમાં ઠાલવી રહી છે, જે અંગે ફરિયાદ પણ ઉઠી છે. એક તરફ સ્વચ્છતાની વાત કરવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા જ ગંદુ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે નદીઓમાં. એક તરફ નદીઓને સ્વચ્છ બનાવવાની વાત કરવામાં આવે છે દેશ લેવલે, અને બીજી તરફ નગરપાલિકા દ્વારા નદીઓને ગંદી કરવામાં આવે છે. આ બેવડી નીતિ જોવા મળી રહી છે, જે અંગે ફરિયાદ પણ ઉઠવા પામી છે. તલાલા નગરપાલિકાના શહેરી વિસ્તારના ગટરના ગંદા પાણીના નિકાલ માટે સુએજ પ્લાન્ટ તલાલા શહેરને અડીને આવેલા ગલિયાવડ ગામે સ્થાપવા અંગે હિલચાલ થતાં ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે શહેરી વિસ્તારની ગંદકી ગામડાઓમાં પ્રદૂષણ ફેલાવવા અને ઠાલવવામાં આવી રહી છે. પાલિકા તંત્ર દ્વારા હાથે ધરાયેલી કાર્યવાહીની ગ્રામજનોએ વિરોધ કરી રહ્યા છે. કોઈપણ ભોગે અમારા ગામમાં પ્રદૂષણ આવવા દેશું નહીં. શહેરનું પ્રદૂષણ ગામડામાં કેમ? આ માટે જરૂર પડે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવીને તેઓ ખચકાશે નહીં અને ગાંધીજીના માર્ગે આંદોલન કરશે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તલાલા નગરપાલિકા શહેરી વિસ્તારના ગટરના પાણીના નિકાલને લઈને પહેલેથી જ મુશ્કેલીનો સામનો કરી રહી છે. હિરણ નદીમાં ગટરના ગંદા પાણી છોડવા મુદ્દે પાલિકા તંત્રને જીપીસીબી અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવી છે નગરપાલિકાને. તલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર બારોટે જણાવ્યા મુજબ પાલિકા માટે સુએજ પ્લાન્ટ સત્વરે શરૂ થાય તે અત્યંત જરૂરી છે, માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જમીન સંપાદન અંગેની કામગીરી સરકાર કક્ષાએ થઈ રહી છે, ત્યારે હાલ તો ગલિયાવડ ગ્રામ પંચાયત દ્વારા તલાલા નગરપાલિકાના સુએજ પ્લાન્ટ માટેનો મુદ્દે વિરોધ સાથેનો પંચાયતમાં ઠરાવ કરી લેખિત સ્થાનિક તંત્ર અને સરકારને જાણ કરી દેવામાં આવી છે, ત્યારે જોવાનું એ રહ્યું કે ગલિયાવાડા ગામનો વિરોધ કેટલો સફળ થાય છે. ગલિયાવડ ગામના લોકો જણાવી રહ્યા કે શહેરની ગંદકી ગામડામાં લાવવામાં નહીં આવે, ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શહેરની ગંદકી ગામડામાં ઠાલવામાં આવશે કે નહીં, અને ત્યારે ગલિયાવાડા ગામનો વિરોધ હવે કેટલો સફળ થાય છે સરકારી તંત્ર સામે તે જોવાનું રહ્યું. તે અમારા અહીંથી તાલાળા નગરપાલિકા છે, એ લોકો અમારા ગામની અંદર બાજુમાં ગટર પ્લાન બેસાડવા માગે છે, તો અમને ગામને સખત એનો વિરોધ છે. શા માટે વિરોધ છે ગ્રામ પંચાયતને? કારણ કે જે ગટર પ્લાન બેસાડે છે એ અમારા ગામથી ખાલી 500 મીટર જ દૂર છે, બરાબર છે. એનું પ્રદૂષણ તો તમને લોકોને બધાને ખ્યાલ જ હશે કે આ પ્રદૂષણ માણસને બહુ હાનિકારક છે. અચ્છા, ગ્રામ પંચાયતને કે વિશ્વાસમાં લીધા? ના, આગલી ગ્રામ પંચાયતને પણ એ લોકોએ નથી વિશ્વાસમાં લીધા, કે હાલની ગ્રામ પંચાયતને પણ એ લોકોએ નથી વિશ્વાસમાં લીધા. કઈ રીતે કાર્યવાહી કરે છે? એ લોકોએ ડાયરેક્ટ
નોટિસ જ આપેલી છે કે ભાઈ આ જગ્યા અમારે જોઈએ છે. નહીં માને તો અમે ગામજનો ગામ સમજતો એ કોઈ પણ અમે બધા ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશું અથવા અમે ઉપવાસમાં પણ બેસીશું. અમારો વિરોધ તાલાળા નગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટર યોજના છે તે ગલિયાવડને 4-5 કિલોમીટરના અંતરમાં અમારા સુધી અમારા ગામ સુધી જ ભૂગર્ભ ગટર યોજના જે આવે છે તેનું પ્રદૂષણ જે અમારા ગામમાં ફેલાય છે અત્યારે હાલ પણ નદીમાં ખુલ્લું પાણી નાખે છે તો એનું પણ અમારા તળમાં ઘણું દુર્ગંધ પાણીમાં આવે છે, રોગચાળા પણ વકર્યા છે. એટલે આ અમારે ગટર યોજના જરા પણ બિલકુલ જોઈએ નહીં, અને જો કોઈ પણ બળજબરીથી આ ગટર યોજના લઈ આવશે તો અમે આમાં બિલકુલ પણ કચાશ રાખશું નહીં, આંદોલનના માર્ગે જવા. ગ્રામજનોનો એટલા માટે વિરોધ છે કે અહીંયા જે નગરપાલિકા ગટર યોજના ગલિયાવડ ગામ તરફ આપવા માગે છે તો અમારે હિરણ નદી તો પ્રદૂષિત કરી છે, પણ અમારે અહીંયા બાળકો વયવૃદ્ધો એ બધાને પણ આરોગ્ય માટે હાનિકારક છે. એટલા માટે અમારે અહીંયા જે નગરપાલિકા જે આ ગટર યોજના આ બાજુ આપે છે એટલા માટે અમારો જરા એમાં સાથ સહકાર નથી, એટલે અમે આ કાર્યવાહી કરી છે. પણ સંજોગે અમે આ કાર્ય કરવા દેશું નહીં અને આના માટે અમે આંદોલન લડવા પણ તૈયાર છીએ. સમગ્ર મામલામાં બાબત એવી છે કે તેઓ એસટીપીની જગ્યા છે, એસટીપી બનાવવાનું છે, એ એસટીપી બનાવો જીડીએમ બનાવે છે અને એ સઘળી કાર્યવાહી સરકાર તરફથી થાય છે. અમારા માટે અહીંયા એ જગ્યા એ લોકોએ બનાવી દીધું હતું ઓલરેડી અને જગ્યાનો પ્રશ્ન આવ્યો હતો એટલે એ જગ્યા માટે અમારા નગરપાલિકા તરફથી અમે કલેક્ટરશ્રીને દરખાસ્ત કરી હતી જગ્યા માટે અને એ જગ્યા માટે કાર્યવાહી અત્યારે હાલ સરકારશ્રી તરફથી ચાલુ છે. એ જગ્યા અમને ફાળવી આપવામાં આવે ત્યારબાદ આગળની કાર્યવાહી થઈ છે કે આ જે પ્લાન્ટ છે એ નગરપાલિકા માટે અત્યંત આવશ્યક છે. અને એનું જે ગટરનું પાણી જાય છે કઈ હિરણ નદીમાં જાય છે અને એ ન જાય એમાં અમારો નોટિસ પણ મળેલી છે. અમે પોતે પણ સક્રિય છે કે આ કામ ઝડપી થાય અને અમે કલેક્ટરશ્રીને વારંવાર આ જગ્યા માટે પણ રજૂઆત કરી છે અને બીજી પણ અન્ય જે કંઈ અમને તકલીફો હતી એ બાબતની પણ રજૂઆત કરેલી. અમને નગરપાલિકાને ન છૂટકી આ પાણી જે હિરણ નદીમાં જાય છે એના માટે પાણી તો જાય છે પણ એના માટે અમને ગુજરાત પોલ્યુશન બોર્ડ તરફથી પણ અને નેશનલ ટ્રિબ્યુનલ તરફથી પણ અમને નોટિસ મળેલી છે અને આ કામગીરી જેટલી શક્ય બને એટલી ઝડપી કામગીરી થાય એના માટે પણ અમે